હું પણ યાર તે આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેઓની પ્રતિમાને માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ પરિસરમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર વિજયભાઈ શાહ, પૂર્વ ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ તેમજ કોર્પોરેટરો ખાસ ઉપસ્થિત રહ્યા. ભારતીય જનસંઘના સ્થાપના સમયથી જેમણે મહામંત્રી તરીકે કામ કર્યું, ભારતીય જનસંઘના પ્રમુખ તરીકે જેમણે જવાબદારી સ્વીકારી અને સમગ્ર દેશમાં એકાત્મ માનવવાદનો જેમણે પ્રચાર પ્રસાર કર્યો, આજની માનનીય મોદી સાહેબની સરકાર જે ગરીબો, વંચિતો, પીડિતો, શોષિતો માટે કામ કરી રહી છે એનો જો કોઈ મૂળ મંત્ર હોય તો પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના વિચારધારા સાથે છે. આજે એમના જન્મદિવસે સમગ્ર વડોદરા મહાનગરના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરફથી એમને નમન વંદન કરીએ છીએ. સમગ્ર વડોદરામાં 1919 ઇલેક્શન વોર્ડમાં આજે પંડિત દીનદયાળજીના જન્મદિવસની ઉજવણી જ્યારે કરવાની છે ત્યારે આજનો એક દિવસ એ કાર્યકર્તાઓ માટે વિશેષ દિવસ છે. આજના દિવસની ખૂબ શુભકામનાઓ આપું છું. આજે 25મી સપ્ટેમ્બર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ મહાન વિભૂતિઓના પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે મહારાજ વિસ્તારમાં આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના સર્વપ્રથમ કાર્યક્રમમાં મને એમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળ્યું. એ માટે હું ખરેખર પોતાની જાતને ખૂબ સૌભાગ્યશાળી માનું છું. મહાન ચિંતક, લેખક, પત્રકાર, વક્તા, અર્થશાસ્ત્રી એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી કે જેમના જીવનનું ધ્યેય છેવાડાના માનવી સુધી પહોંચવું, રાષ્ટ્રના આત્માને વિશાળતાનો વિચાર આપી અને લોકસેવામાં પોતાના જીવનને અર્પણ કરવું, એવી મહાન વિભૂતિ કે જે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે સત્તામાં આવ્યા ત્યારથી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના રાષ્ટ્ર ધર્મ, રાષ્ટ્ર પ્રેમ અને એમને રાષ્ટ્ર માટે કરેલી અનુપમ વિચારધારા દ્વારા દેશ અને દુનિયાને એમની ઓળખ આપી. હું આપ સૌને પંડિત દીનદયાળજીની જન્મજયંતિ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ.